धोरण आठ विषय गणित प्रकरण नंबर 14 आपणे જોતા હતા એમાં છેલ્લે સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 પદાવલીના અવયવ મેળવો પદાવલીના અવયવ મેળવો એમાં પ્રશ્ન નંબર 1 ax નો વર્ગ વત્તા bx તો આપણે છેલ્લે જોયું જે કોમન હોય એને બહાર કાઢી લેવાનું કોમન હોય એને પદાવલીમાંથી બહાર કાઢી લેવાનું તો અહીંયા પણ x છે અહીંયા પણ x છે તો x ને બહાર કાઢી લઈએ તો આ પદ છે એમાં શું વધ્યું a વધ્યો x નો વર્ગ હતો 1x બહાર કાઢી લીધો કૌંસમાં વધ્યો 1x વત્તા બીજા પદમાં x બહાર કાઢી લીધો તો ખાલી વધ્યો b તો આ આપણો જવાબ મળશે તો આમાં કયા બે અવયવ મળ્યા તો કે પહેલો અવયવ જેને x કહેવાશે અને બીજો છે એને ax + b પછી બીજું 7p નો વર્ગ વત્તા 21q નો વર્ગ 7p નો વર્ગ વત્તા 21q નો વર્ગ તો આમાં કોમન શું છે 7 અહીંયા 7 છે અહીંયા 21 ના અવયવ પડે તો 7 તરી 21 એમાં 7 આપણે બહાર કાઢી લેશું તો 7 બહાર કાઢ્યા અહીંયા p છે અહીંયા q છે બીજું કશું કોમન નથી તો પહેલા પદમાં શું વધ્યું 7 બહાર કાઢી કાઢ્યા તો અંદર વધ્યા p નો વર્ગ વત્તા 7 તરી 21 હતા એમાં 7 બહાર કાઢી કાઢ્યા તો અંદર વધ્યા 3 q નો વર્ગ m ના m તો બીજું કશું અહીંયા કોમન નીકળતું નથી પછી પ્રશ્ન નંબર 3 2x નો ઘન વત્તા 2xy વર્ગ વત્તા 2xz નો વર્ગ તો પહેલા કોમન શું છે ત્રણેયમાં જો અહીંયા 2 છે અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 આપેલા છે તો સૌથી પહેલા 2 બહાર કાઢી લઈએ પછી બીજું x ત્રણેયની અંદર x પણ આપેલા છે તો x પણ બહાર આવશે x ની 3 છે અહીંયા x ની 1 ઘાત છે એટલે ખાલી એક જ x બહાર આવશે બાકી x નો વર્ગ બીજું કશું બહાર નહીં આવે હવે અહીંયા 2x બહાર કાઢી લીધા તો x ની 3 ઘાત છે એમાંથી એક x આપણે બહાર કાઢી લીધો તો અંદર વધી x નો વર્ગ વત્તા બીજા પદમાં 2x બહાર કાઢી લીધા તો અંદર વધ્યું y નો વર્ગ વત્તા 2x બહાર કાઢી લીધા તો અંદર વધ્યો z નો વર્ગ તો આ રીતે બે અવયવ મળશે પછી પ્રશ્ન નંબર 4 a m નો વર્ગ b n નો વર્ગ વત્તા b n નો વર્ગ વત્તા a n નો વર્ગ હવે દરેકમાં કોમન શું છે કશું જ નથી જો અહીંયા b છે b છે અહીંયા a છે a છે m નો વર્ગ n નો વર્ગ n નો વર્ગ તો આપણે પુનઃ ગોઠવણીની રીત સેટ કરવાની બરાબર તો પહેલા બે પદ અને પાછળના બે પદ તો પહેલા બે પદમાં કોમન શું છે m નો વર્ગ બંનેમાં m નો વર્ગ છે એ કોમન છે તો પહેલામાં શું વધશે m નો વર્ગ બહાર કાઢી લીધો તો અંદર વધ્યું a વત્તા m નો વર્ગ બહાર કાઢી લીધો તો અંદર વધ્યું b
प्लस અહીંયા પણ n નો વર્ગ n નો વર્ગ કોમન છે તો n નો વર્ગ અંદર શું હશે b વત્તા a હવે જો m નો વર્ગ a પ્લસ b વત્તા n નો વર્ગ b પ્લસ a b પ્લસ a ને હું a પ્લસ b લખી શકું એટલે કે b પ્લસ a બરાબર a પ્લસ b આ શું છે સરવાળા માટે ક્રમનો નિયમ તો આ બંને શું થશે સરખું થશે तो a प्लस b हूँ बाहर काढ़ी लो तो अंदर शू वध्यु m नो वर्ग वत्ता n नो वर्ग तो आ शू थशे हवे कशु कॉमन नथी जो एटले आ शू आवशे आपणो जवाब पांच नंबर lm वत्ता l वत्ता m वत्ता एक अबे अहींया जो पहलो कौन से एमा एल कॉमन छे सरखा छे बन्ने मा एल कॉमन छे बराबर तो एल बार काढ़ी लिए तो अंदर एल बार काढ़ी दिया तो अहींया वध्यो एम वत्ता एल बार काढ़िया तो अंदर वध्यो एक l ની જોડે એક ગુણાકાર ન લખી શકાય કારણ કે ગુણાકાર શું છે ગુણ સર્વ ગુણાકાર ની તટસ્થ ઘટક છે બરાબર 1 વત્તા m + 1 અહીંયા કશું કોમન નથી નીકળતું આપણે 1 લઈ લઈએ 1 બંને માંથી બહાર કાઢી લીધો તો અંદર શું વધ્યું m + 1 m + 1 તો l હવે m + 1 m + 1 बनने बाजू छे तो आप कॉमन काढ़ी लीजिए तो m प्लस वन तो अंदर शू वध्यु पहला पद में l वध्यो अने पाछळ शू वध्यु एक तो m प्लस वन l प्लस वन प्रश्न नंबर 6 y y + z वत्ता 9 y + z जो आ पदार्थी કેવી છે આના જેવી છે અહીંયા પણ n + 1 m + 1 સરખા હતા અહીંયા જો y + z અને y + z સરખા છે તો બંને ને બહાર કાઢી લઈએ y plus z बाहर काट लिया तो अंदर शू बचे y वत्ता 9 y plus z अने y plus z बाहर काट लिया तो अंदर शू बच्यो y वत्ता 9 तो आ आपको जवाब आवशे पछी 7 नंबर 5 y नो वर्ग माइनस 20 y माइनस 8 z वत्ता 2yz तो जो અહીંયા કોમન શું કાઢું છું અહીંયા y છે 5 તો પહેલામાં 5 અને અહીંયા 5 24 એટલે 5y બહાર નીકળશે 5y બહાર કાઢ્યા અંદર વધ્યો 1y કારણ કે y નો વર્ગ છે તો 1y વધ્યો માઈનસ 5 24 5 * 4 એટલે 5 બહાર કાઢી કાઢ્યા તો વધ્યા 4 y ઓલરેડી આપણે બહાર કાઢી કાઢ્યો છે તો y - 4 માઈનસ અહીંયા શું હશે જો 8z અહીંયા z છે અહીંયા પણ z છે એટલે z તો બહાર નીકળશે જ તે જો અહીંયા માઈનસ 2z કારણ કે અહીંયા 2 આપેલો છે અહીંયા 4 2 8 થશે એટલે શું થશે 4
जो અહીંયા આપણે શું કરવું પડશે તો કે પદની પુનઃ ગોઠવણી કરવી પડશે અહીંયા આપણે પદોની પુનઃ ગોઠવણી કરવી પડશે કારણ કે જો y 4 છે બીજું પદ છે ત્યાં આગળ માઈનસ છે અહીંયા આપણે આ રીતે લખીએ પહેલા પ્લસ 2yz માઈનસ 8z માઈનસ 8z છે એને પાછળ લીધા અને પાછળ વાળું પદ છે એને મે આગળ લખી દીધું તો 5y y 4 અહીંયા શું નીકળશે 2 અને z વત્તા 2z 12 નીકળશે તો z આવી ગયો 12 અને 2 પણ આવી ગયા તો અંદર શું વધ્યો y માઈનસ 4 2 8 હતા એમાંથી 2 બાર કાઢી કાઢ્યા તો શું વધ્યો 4 આ વસ્તુ કેમ કર્યું આપણે તો જો અહીંયા y માઈનસ 4 અને y માઈનસ 4 સરખા લાવવા માટે બરાબર એટલે હવે બંનેમાંથી આમાંથી અને આમાંથી y માઈનસ 4 બાર કાઢી લેશું તો y માઈનસ 4 બાર કાઢી લીધા તો અંદર શું વધ્યું અહીંયા 5y અહીંયા 2z તો આ આપણો જવાબ આવશે એના પછી પ્રશ્ન નંબર 8 10 AB વત્તા 4A વત્તા 5B વત્તા 2 તો જો 10 AB વત્તા 4A 5B વત્તા 2 તો અહીંયા પહેલા જોઈએ અહીંયા 10 છે અહીંયા 5B છે 4A છે અને 2 છે અહીંયા તો આપણે પહેલા લખીએ 10 AB 10 છે અને અહીંયા 5 5 2 10 થશે એટલે અહીંયા 5 અવયવ છે અહીંયા પણ 5 છે તો આને પહેલા આગળ લખી દઈએ વત્તા 5b 4a વત્તા 2 મે આને અને આને ફેરવી કાઢ્યા છે હવે પહેલા બેમાં કોમન શું છે તો 5 અને અહીંયા પણ 5 છે 5 2 10 થાય એટલે 5 કોમન નીકળશે બીજું છે b b અહીંયા પણ છે અહીંયા પણ છે તો 5b 12 નીકળશે તો અંદર શું હશે 5 2 10 હતા 5 12 નીકળી ગયા તો અંદર વધ્યા 2 અને a વત્તા 5b 12 નીકળી ગયા એટલે અહીંયા આવશે 1 વત્તા અહીંયા 4 છે અહીંયા 2 છે તો 2 કોમન નીકળશે તો અંદર 2 2 4 હતા એમાંથી 2 12 કાઢી કાઢે તો વધ્યો 2 અને a વત્તા 1 2a વત્તા 1 2a વત્તા 1 2a વત્તા 1 5b વત્તા 2 હવે જો અહીંયા પહેલામાં નીકળશે y અહીંયા 6 છે x છે જો અહીંયા x આગળ છે અને પાછળ કશું નથી અહીંયા x વાળું પાછળ છે અહીંયા 6 છે તો આ બંને પદને પુનઃ ગોઠવણી કરી દઈએ 6xy માઈનસ 4y આને આગળ લઈ લઈએ 9x આને પાછળ લઈ લઈએ તો હવે કોમન કાઢીએ
तो बन्ने मां y छे अने अहीं 3 2 6 छे અહીંયા 2 2 4 છે 3 2 6 છે 2 2 4 છે તો 2y કોમન નીકળશે 2y આવી ગયા y અહીંથી આવ્યો તો વધ્યું ખાલી x આગળ 3 2 6 હતા એમાંથી 2 બાર કાઢ્યા તો વધ્યા 3 માઈનસ 4y એમાંથી y બાર કાઢી લીધા અને અહીંથી 2 બાર કાઢ્યા 2 2 4 હતા એમાં 2 બાર કાઢ્યા તો વધ્યા 2 હવે -9x + 6 તો -9x + 6 એમાં 3 2 6 અને અહીંયા આવશે 3 3 9 તો બંનેમાં 3 કોમન કાઢીશું -3 કોમન કાઢીશું તો અંદર શું વધશે અહીંયા વધશે 3x હવે જો માઈનસ છે અહીંયા બહાર કાઢ્યું અહીંયા પ્લસ નું પ્લસ એટલે શું હોય માઈનસ માઈનસ એક માઈનસ બહાર કાઢી દીધું તો અંદર વધ્યું એક માઈનસ 3 2 6 હતા એમાંથી 3 બહાર કાઢ્યા તો અંદર વધ્યા 2 બરાબર અને અહીંયા 2y માઈનસ 3 તો આ જવાબ પ્રશ્ન નંબર 4 અવયવ મેળવો પહેલું એ ની 4 ઘાત માઈનસ બી ની 4 ઘાત તો જો a ની 4 ઘાત માઈનસ b ની 4 ઘાત હવે આપણી પાસે એક નિત્યસમ છે a નો વર્ગ માઈનસ b નો વર્ગ હોય તો આપણે શું લખીએ a માઈનસ b a પ્લસ b a માઈનસ b અને a પ્લસ b તો અહીંયા શું છે a ની 4 ઘાત છે તો એને હું a નો વર્ગ a નો પણ વર્ગ એટલે 2 2 4 માઈનસ b નો વર્ગ a નો પણ વર્ગ એટલે 2 2 4 તો આ જો a નો વર્ગ છે એને a લઈએ b નો વર્ગ છે એને b લઈએ તો a નો વર્ગ માઈનસ b નો વર્ગ તો શું થશે a માઈનસ b a પ્લસ b તો a માઈનસ b એટલે a નો વર્ગ માઈનસ b નો વર્ગ a નો વર્ગ પ્લસ b નો વર્ગ આને છૂટું પાડ્યું હજી અહીંયા a નો વર્ગ માઈનસ b નો વર્ગ છે એટલે સેમ ટુ સેમ આના જેવું લઈ ગયો આપણે તો આ લખી શકાય a માઈનસ b a પ્લસ b આ m નું m a નો વર્ગ વત્તા b નો વર્ગ p ની 4 માઈનસ 81 એના પછી તો p ની 4 આપણી પાસે એ જ નિત્યસમ a નો વર્ગ માઈનસ b નો વર્ગ બરાબર a માઈનસ b a પ્લસ b તો a નો વર્ગ અહીંયા આપણી પાસે p ની 4 ઘાત છે તો p નો વર્ગ a નો પણ વર્ગ માઈનસ
नौवे नौवे इक्यासी तो नौ नौ वर्ग बराबर ए नो वर्ग माइनस बी नो वर्ग तो आनु शू थशे ए नो वर्ग माइनस बी नो वर्ग तो ए नो वर्ग एटले ए माइनस बी ए प्लस बी तो ए शू छे अहींया पी नो वर्ग माइनस नौ पी नो वर्ग प्लस नौ हवे फरी वार पी नो वर्ग माइनस नौ कोनो वर्ग छे त्रणनो त्रणनो वर्ग पाछळ वाळू एमनु એમ पी नो वर्ग माइनस त्रणनो वर्ग એટલે ए नो वर्ग माइनस बी नो वर्ग तो पी माइनस त्रण पी प्लस त्रण पी नो वर्ग वत्ता नौ एमना એમ x ની 4 માઈનસ y પ્લસ z ની 4 ઘાત તો x ની 4 ઘાત છે તો પહેલા તો y પ્લસ z છે જો નિત્ય સમ ની અંદર આપણી પાસે a અને b બે અવયવ બે ચલ આપેલા છે નિત્ય સમ માં a અને b પણ અહીંયા x y અને z ત્રણ ચલ છે તો એને બે ચલમાં કરવા હોય તો y + z બરાબર કોઈ પણ બીજો ચલ લઈ લેવાનો ધારો કે હું લઉં અહીંયા x છે તો અહીંયા આપણે a લઈ લઈએ y + z બરાબર a ને p લઈ લઉં y + z બરાબર p તો y + z બરાબર શું લખીશું અહીંયા p એની 4 ઘાત હવે જો આ કોના જેવું બની ગયું આના જેવું બની ગયું અહીંયા 9 હતા અહીંયા p છે તો x ની 4 ઘાત તો x ના વર્ગનો વર્ગ માઈનસ p ના વર્ગનો વર્ગ બરાબર x ના વર્ગનો વર્ગ માઈનસ p ના વર્ગનો વર્ગ તો a નો વર્ગ માઈનસ b નો વર્ગ x નો વર્ગ શું થશે x નો વર્ગ માઈનસ p નો વર્ગ x નો વર્ગ પ્લસ p નો વર્ગ x નો વર્ગ માઈનસ p નો વર્ગ તો શું બનશે a વર્ગ માઈનસ p નો વર્ગ આપણી પાસે નિત્ય સમ છે x માઈનસ p x પ્લસ p કૌંસમાં x નો વર્ગ વત્તા p નો વર્ગ હવે તમે p ની જગ્યાએ હતી એ કિંમત મૂકી શકો પાછી તો p ની જગ્યાએ શું હતા x માઈનસ કૌંસમાં y plus z બીજો કૌંસ x plus p ની જગ્યાએ y plus z અને આ છેલ્લો કૌંસ અહીં નીચે તો x નો વર્ગ વત્તા p નો વર્ગ એટલે y plus z ના વર્ગ બરાબર પ્રશ્ન નંબર 4 x ની ચાર ઘાત માઈનસ x માઈનસ z ની ચાર ઘાત જો અહીંયા બે ચલ છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આગળ વાળાની જેમ ધારવાનું થતું નથી કારણ કે બે ચલ જ આપેલા છે x અને z તો શું કરીશું પહેલા તો x નો વર્ગ એનો પણ વર્ગ એટલે x ની ચાર ઘાત માઈનસ x માઈનસ z નો વર્ગ એનો પણ
वर्ग એટલે a નો વર્ગ માઈનસ b નો વર્ગ તો શું થશે a નો વર્ગ માઈનસ x માઈનસ z નો વર્ગ અને a નો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ x માઈનસ z નો વર્ગ એટલે a માઈનસ b a પ્લસ b હવે x નો વર્ગ m નો m માઈનસ x minus z નો વર્ગ આપણી પાસે સૌથી બીજા નંબરનો નિર્દેશક a minus b નો વર્ગ તો શું થાય a નો વર્ગ minus 2ab વત્તા b નો વર્ગ પહેલો કૌંસ પૂરો હવે બીજો કૌંસ x નો વર્ગ વત્તા x minus z નો વર્ગ તો શું થાય x નો વર્ગ minus 2ab વત્તા z નો વર્ગ बराबर શું થશે અહીંયા કોઈ કોમન નીકળે છે કેન્સલ થતું હોય છે જોડતા હોય જો અહીંયા x માઈનસ z છે મેં નિર્દેશક લખી દીધું છે x નો વર્ગ માઈનસ 2xz વત્તા z નો વર્ગ અહીંયા x નો વર્ગ માઈનસ 2xz વત્તા z નો વર્ગ x નો વર્ગ માઈનસ અંદર ગુણવાના એટલે દરેક ની નિશાની બદલી જશે માઈનસ x નો વર્ગ પ્લસ 2xz माइनस जेड नो वर्ग एक्स नो वर्ग निशानी चेंज तो एक्स नो वर्ग माइनस टू एक्स जेड प्लस जेड नो वर्ग अहिया कैंसल थसे बने तो अहिया उसे टू एक्स जेड माइनस जेड नो वर्ग एक्स नो वर्ग वत्ता एक्स नो वर्ग माइनस टू एक्स जेड वत्ता जेड नो वर्ग आनी अगर जो कोई था तो वह तो कर सको जो अहिया जेड छे अहिया पण जेड छे तो आ पहेलू छे एमांथी जेड कॉमन निकल से तो अहिया शू वधे खाली 2x माइनस जेड नो वर्ग जेड एम लाय x अने x x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે 2x નો વર્ગ માઈનસ 2xz 2xz વત્તા z નો વર્ગ પ્રશ્ન નંબર 5 હોમવર્કમાં તો અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ આની આગળ કરીશું